तो यात्राधाम अंबाजी खाते दर वर्षे भादरवी पूनमनो महामेळो भराय छे के जेमां लाखो पदयात्रीओ चालीने माताजीना मंदिरे आवे छे, परंतु आ वर्षे कोरोनानुं ग्रहण लागता मेळो सरकार द्वारा बंध करी देवामां आव्यो। कोरोनानुं संक्रमण न फैलाय ते माटे अंबाजी मंदिर पण दर्शनार्थीओ माटे 10 दिवस बंध रखायुं छे। तो आजे भादरवी पूनम होवाथी अनेक श्रद्धाळुओ પોતાની બાધા માનતાને લઈને અને નવરાત્રી દરમિયાન માતાજીને નિમંત્રણ આપવા અંબાજી આવતા હોય છે। અને આ સાથે અમારા સહયોગી કુલદીપ પરમાર જોડાઈ ચૂક્યા છે। કુલદીપ, હર હંમેશ માતાજીના પંડાલમાં ભાવિકોની ભીડ જોવા મળતી હોય છે, પરંતુ આ વખતે કહી શકાય કે આસ્થાને પણ કોરોનાનું ગ્રહણ લાગી ચૂક્યું છે। કોમલ, ચોક્કસથી આસ્થાને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે। ભાદરવી પૂનમનો મહામેળો એ લોકોની આસ્થાનું કેન્દ્ર છે અને નવરાત્રી નિમિત્તે ભક્તો માં અંબાને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપવા માટે પગપાળા અંબાજી આવે છે। આજે જ્યારે મંદિર બંધ છે ત્યારે TV9ના માધ્યમ દ્વારા આપણે ભક્તોને સૌપ્રથમ માતાજીના દર્શન કરાવશું કે જ્યારે મંદિર બંધ છે ત્યારે આજે માતાજીની જે સવારી છે તે ગજવાહિની એટલે કે હાથી પર સવાર માતાજીને કરવામાં આવે છે। ભાદરવી પૂનમનો મહામેળો છે અને આ મહામેળાના સમયે જ્યારે મંદિર બંધ છે ત્યારે TV9ના માધ્યમથી આજે આપણે દર્શકો જે છે તેમને માતાજીના દર્શન અત્યારે કરાવી રહ્યા છે। આપને ગર્ભગૃહનો નજારો બતાવીશ કે આ એ જ ગર્ભગૃહ છે કે જે જ્યારે ભાદરવી પૂનમનો મહામેળો હોય છે ત્યારે અહીં માનવ મહેરામણ ઉમટતું હોય છે, ભક્તોની ભારે ભીડ જામતી હોય છે, પરંતુ આજે જ્યારે કોરોનાનું ગ્રહણ છે અને તેના કારણે ભક્તો માં અંબાના દર્શન માટે આવી શકતા નથી। કહી શકાય કે વહીવટી તંત્ર દ્વારા વિશ્વ કલ્યાણ માટે અહીં બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો કે ગર્ભગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવી અને જે બ્રાહ્મણો છે તે અત્યારે વિશ્વ કલ્યાણ અર્થે મંત્રોચ્ચાર કરી રહ્યા છે, એટલે કે મંદિર બંધ છે પરંતુ વિશ્વનું કલ્યાણ થાય તે માટે અહીં તમામ કામગીરી કરવામાં આવી રહી છે। આપણી સાથે મંદિરના વહીવટદાર સાહેબ ચાવડા સાહેબ છે, તેમની સાથે વાત કરશું કે આખરે કયા પ્રકારની તૈયારીઓ છે। સાહેબ, જ્યારે મંદિર બંધ છે શું કહેશો, કેટલા લોકોએ દર્શન કર્યા અને કઈ રીતે લાઈવ દર્શનનું ગોઠવવામાં આવ્યું છે? ચાલુ સાલે કોરોના વાયરસની મહામારીના કારણે ભાદરવી પૂનમનો મેળો બંધ રાખવામાં આવ્યો, સાથે સાથે દર્શનાર્થીઓ માટે જે માતાજીના ભક્તો છે એમના માટે પણ અહીંયા સંક્રમણ ના ફેલાય, બહારથી જે લોકો આવતા હોય કોરોના વાયરસનું વધારે સંક્રમણ ના ફેલાય માટે મંદિર બંધ રાખવાનો પણ નિર્ણય કરવામાં આવેલો। 27 ઓગસ્ટથી સામાન્ય રીતે ચાલુ સાલે ભાદરવી પૂનમનો મેળો ચાલુ થતો હતો અને 2 તારીખ એટલે આજે પૂનમના દિવસે પૂર્ણ થાય છે। માતાજીના ભક્તો વિશ્વમાં ભારતમાં બેઠાયેલા છે, ઘરે બેઠા દર્શન કરી શકે એ માટે અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી, અમારી વેબસાઇટના માધ્યમથી માતાજીના રોજે રોજ લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવે છે, માતાજીના ઘરે બેઠા દર્શન કરી શકે છે। સાહેબ, ખાસ કરીને જે પ્રકારે આપ જોઈ શકો છો અત્યારે ભાદરવી પૂનમનો મહામેળો ચાલે છે પરંતુ ભક્તો નથી, ભક્તોની જગ્યાએ બ્રાહ્મણો માતાજીની આરાધના કરી રહ્યા છે અને વિશ્વ કલ્યાણ માટેની પ્રયત્ન કરી રહ્યા છે। કહી શકાય કે માનવ મહેરામણ ઉમટતું હોય છે પરંતુ કોરોનાનું ગ્રહણ એવું છે કે આ મંદિરનું ગર્ભગૃહ છે જ્યાં એક પણ ભક્ત આવી શકતો નથી, કારણ કે કોરોના મહામારી ચાલી રહી છે અને તેનું જ કારણ છે કે વહીવટી તંત્ર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી માતાજીના દર્શન ભક્તોને કરાવવામાં આવી રહ્યા છે। જી, કુલદીપ આભાર સમગ્ર માહિતી બદલ। તો આજે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, કદાચ ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ભાદરવી પૂનમ છે ત્યારે અંબાજી ધામમાં આ વખતે ભાવિકોની હાજરી પર પ્રતિબંધ મંગળા આરતી કરવામાં આવી, પરંતુ માત્ર પૂજારીઓ અને સુરક્ષાનો સ્ટાફ જ હાજર હતો।